બનો અને ઉનાળે ગુજરાત એ વરસા ને વાગણ બનો નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું જયમલસિંહ જાડેજા. સ્થાનિક સમાચાર જોતા પહેલા નાનકડી રચનાની બદલે એક નાનકડો જોક્સ અને એક વાસ્તવિકતા પણ કહી શકાય. વોટ્સઅપ ઉપર આવેલો એક મેસેજ કે મેગી હી અકેલી એક ફિમેલ થી જો દો મિનિટ મેં તૈયાર હો જાતી થી, અબ ઉસ પર ભી રોક લગ ગઈ હૈ. હસવું આવશે, પરંતુ ખરેખર આ બાળકો માટે બહુ જ સારા સમાચાર છે, કારણ કે ઘણા બાળકો બ્રેકફાસ્ટ કે નાસ્તો કે જમવાની બદલે આવા ફૂડ ખાતા હોય છે. મેગી ઉપર રોક લગાડી સરકારે પ્રશંસનીય પગલું ભર્યું છે. ગુજરાત સરકાર ક્યારે જાગૃત થશે એની રાહ જોઈ રહ્યા છે. તો સાથે સાથે હવે કુરકુરે અને લેસ ઉપર પણ સરકાર તરાપ મારે એવા સમાચારો મળી રહ્યા છે. જો ખરેખર એવું થશે તો એ પણ આનંદના સમાચાર હશે. જોઈએ સ્થાનિક સમાચાર. ગાંધીધામના એક યુવાનના પ્રેમ લગ્ન થયા હતા, જે કોર્ટમાંથી લાપતા બન્યા બાદ હજુ ન મળતા મામલો કોર્ટના દ્વારે જ પહોંચ્યો છે. મૂળ પટોસણ અને હાલે ગાંધીધામ ખાતે રહેતી ગીતાબેને સમગ્ર હકીકતો વર્ણવી હતી. તેનો પુત્ર ગુમ થયા બાદ કોર્ટમાં ફરિયાદ લેવાને બદલે તેમને ધમકી અપાઈ રહી છે, જે બાબતે ઘટતું કરાય તે જરૂરી છે. હું શ્રીમાળી ગીતાબેન બોલું છું. મારું વતન પટોસણ છે, તાલુકો પાલનપુર છે. હું ગાંધીધામમાં રહું છું, યાદવનગર કાર્ગો ઝુંપડપટ્ટીમાં. બરોબર, જે આ છોકરી અમારા જોડે અમને વારંવાર એમ જ કહેતી હતી કે મારા લગ્ન કરવાનું જલ્દી કરો મમ્મી, એટલે એ રીતે મેં એના 10 તારીખે મેં એના લગ્ન કરાવ્યા. પછી તેથી એને એના અહીંયા 25 તારીખે એમને આપી કોર્ટને. જજ સાહેબે એવું કીધું કે ભાઈ તમારી છોકરી તમે લઈ જાઓ, કે છોકરી એના મા બાપ જોડે જવા માગે છે. તો ત્યાંથી એવું સાંભળતા જ મારો છોકરો ત્યાંથી ભાગી ગયો, એટલે હું પાછળ ભાગી એના કે હું પકડીને લાવું. પણ મારો છોકરો ત્યાંથી ગુમ થઈ ગયો, એટલે હું ગુમાબુમ કરી દીધી. મેં એમ જ કીધું કે ભાઈ મારા તમારી છોકરી તમે લઈ જાઓ, પણ મારા છોકરાને તમે અહીંયા હાજર કરો, ગમે ત્યાંથી મારો છોકરો ગોતીને તમે લાવી શકો, તમારી છોકરી તમે લઈ જાઓ, પણ મારા છોકરાને તમે લાવો. એ રીતે પછી ત્યાં મેં રજૂઆત કરી કોર્ટની અંદર. પછી જજ સાહેબ પોતે મને ત્યાં જજ ઓફિસમાં બોલાવી અને મને ધમકી આપી. પોલીસ બોલાવી મારા માટે, લેડીઝ પોલીસ બોલાવી મારા માટે, અને કે તું કેમ તો ધમાલનો તોફાન કરે છે. પણ હું છોકરાની માં હતી, તે છતાં મારો જીવ બળ્યો, એટલે હું ત્યાં બોલી જઈ. પછી ત્યાંથી મને બધાએ વકીલો સાહેબો બધાએ મને સમજાવી કે બેન તમે જેલમાં જશો તો મારે એક નાનો બાબો હતો મારા જોડે 11 વર્ષનો અને એક 17 વર્ષની મારી બેબી હતી મારા હંગાથી. એટલે બધા વકીલો સાહેબોને બધાએ મને સમજાવી કે બેન તમે જેલમાં જશો અને આ બેબીનું બાબાનું શું થશે, તમારો પેલો છોકરો આપઘાત કરી નાખશે તો તમારું શું થશે, કે આ છોડી છોકરાનું પાછળ. એ રીતે પછી હું ગમ ખાઈ જી સાહેબ. હાઈકોર્ટમાં તો જઈશ, મારી જરૂરિયાત પડશે તો મારે જવું પડશે હાઈકોર્ટમાં. કેમ એન્ટર સોફ્ટવેર, દરેક જાતના સોફ્ટવેર બનાવી આપવામાં આવશે. કોઈ પણ એપ્સ, વેબસાઇટ, બિલિંગ સોફ્ટવેર, મોબાઈલ એપ્સ વગેરે જેવા સોફ્ટવેર બનાવી આપવામાં આવશે. એન્ટર સોફ્ટવેરમાં સોફ્ટવેર બનાવવા માટે સંપર્ક કરો ભાવેશ ચાંદ્રા, મોબાઈલ નંબર 086-00-81-26-00. ગાંધીધામ શહેરના ચામુંડા નગરમાં લાઇટ અવારનવાર ગોલ થવાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. નગરવાસીઓ દ્વારા જીબીના ઓફિસે જઈ અરજી કરવા છતાં પણ, જીબી અધિકારીને કહેવા છતાં પણ લાંબા સમય સુધી લાઇટની રાહ જોવી પડી અને અડધી રાતે જીબીની કચેરીમાં રૂબરૂ જવું પડ્યું, કારણ કે ફોન ઉપાડવામાં આવતો ન હતો. ગાંધીધામમાં ચામુંડા નગર વિસ્તારમાં 3/6/2015 રોજ લોકો લાઇટના કારણે હેરાન થયા. વરસાદની ઋતુ આવી છે ત્યારે ગાંધીધામમાં 3/6/2015 રોજ વરસાદ પડ્યો હતો, ત્યારે ચામુંડાનગરમાં લાઇટની સમસ્યા ઊભી થઈ હતી. 3 વાગ્યાથી લાઇટ બંધ હતી. ચામુંડાનગરના રહેવાસીઓ જીબીમાં ફોન કર્યા છતાં પણ કોઈ જ પરિણામ ન આવ્યો. પછી આખરે રાતના 11 વાગે ચામુંડાનગરના રહેવાસીઓ જીબીની ઓફિસે પહોંચ્યા હતા. જીબીના અધિકારીને સમસ્યા જણાવતા અધિકારીએ કહ્યું હતું કે 1 કલાકમાં લાઇટ આવી જશે, પરંતુ 12 વાગે સુધી લાઇટ ન આવી. લોકો ત્યાં જ બેઠા રહ્યા છતાં કોઈ જ નિવારણ ન આવ્યું. જીબીના અધિકારીઓ શું લાઇટની સુવિધા પૂરી પાડવાની એની ફરજ નથી? આવા પ્રશ્નો લોકો અડધી રાતે પૂછ્યા હતા, પરંતુ સાંભળનાર કોઈ જીબી કર્મચારી કે અધિકારી હાજર નહોતું. આ વાતો માત્ર રહેવાસીના અંદરોઅંદરની વાત હતી, કારણ કે એમની વાત સાંભળવા માટે કોઈ જ તંત્ર ત્યાં હાજર નહોતું.
થી લાઇટ નથી ચામુંડાનગર માં. 4 વાગે થી અમે હેરાન થઈએ છીએ, અમારા છોકરા રહેતા નથી. અમે ઘડી ઘડી ફોન કરીએ છીએ, લોકો અમને જવાબ નથી દેતા. રાતે અમે આવ્યા છીએ તો એ કે છે કલાક રહીને તમે આવો, પણ હજી સુધી કઈ અમને એ લોકોએ નિદાન નથી દીધું કે આવે છે કે નહીં આવે, પણ હજી કે છે કે કલાક રહીને પછી તમે આવજો. તમે કેટલા ઝૂંપડપટ્ટી માર્યો છો? હા, ને બા ઉપરથી કે છે તમે ઝૂંપડપટ્ટી માર્યો છો તો મને લઈ દો. તમે અહીંયા કેટલા વાગે આવ્યા? અમે અહીંયા આવ્યા છીએ 11 વાગે આવીએ છીએ. અમે 2 દિવસ બિલ ના મોડો ભરે તો બ્યાજ ભરવું પડે અમને. ઝૂંપડપટ્ટી બધી સુંદરપુરી છે, આ છે બધી, ખાલી ચામુંડાનગર વાળા માં એવું નથી હોતું કે ચામુંડાનગર વાળા આવે એને કોઈ જવાબ નથી આપતો. એનું કારણ શું છે? એ જવાબ આપે ગવર્મેન્ટ. દવા વગર રોગ ભગાડો. કોઈ પણ પ્રકારના દુખાવા તથા રોગનું સચોટ નિદાન 1 મિનિટમાં. ડોક્ટર જગદીશભાઈ ઠક્કર, મોબાઈલ નંબર 9825254598, ગાંધીધામ. ગાંધીધામમાં નો એન્ટ્રીનો બનાવ પ્રજા માટે, રાહદારીઓ માટે, વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે. ગાંધી માર્કેટ નજીક નો એન્ટ્રીમાં ટ્રક ઘૂસી આવતા ટ્રાફિક પોલીસે આ ગાડીને રોકી હતી, પરંતુ તપાસ કરવાની બદલે ગાડી ઘણીવાર છોડી પણ દેવામાં આવે છે એવા આક્ષેપો લોકો કરી રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસ અને આરટીઓ કડક હાથે કામ લે એ જરૂરી બન્યું છે. ગાંધીધામમાં કાયમ સમસ્યા હોય તો એ છે નો એન્ટ્રીમાં વાહનોનું ઘૂસી જવું, અને આનું નિરાકરણ તંત્ર ક્યારે લાવશે એ જ લોકો પૂછી રહ્યા છે. નો એન્ટ્રીમાં મોટી ગાડીઓ બેફામ ઘૂસી જતી હોય છે, જાણે તેમને કોઈ જ જાતની રોકટોક ન હોય, કાયદાની બીક ન હોય તેવું અહીં ચિત્રણ જોવા મળે છે. ગાંધીધામ મધ્યે આવેલ ગાંધી માર્કેટ નજીક તારીખ 3/6/2015 રોજ ટ્રક નંબર GJ12X2966 નો એન્ટ્રીમાં ઘૂસી આવતા ટ્રાફિક પોલીસ અધિકારીએ ગાડી રોકાવીને વધુ તપાસ હાથ ધરી હતી. તો ક્યારે બંધ થશે નો એન્ટ્રીમાં મોટી ગાડી આવવાનું આગમન એ હવે જોવાનું રહ્યું. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપરી, ડ્રેગન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપરી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ સ્ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંધુર શોરૂમ સામે, મેર અલી ચોક, વાણિયાવાડ, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9909771177. ધોરણ 10નું આજે પરિણામ જાહેર થયું. સમગ્ર રાજ્યનું 54.42% પરિણામ રહ્યું, જ્યારે કચ્છનું 54.77% પરિણામ રહ્યું છે. ભુજ શહેરની વાત કરીએ તો પરિણામ 65.13% રહ્યું છે. રાજ્યનું આ વર્ષે ઓછું પરિણામ આવ્યું છે એ ખરેખર આનંદની વાત નથી, પરંતુ જોઈએ વિદ્યાર્થીઓ શું કહે છે આ પરિણામને લઈને. SSC પરિણામ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર પટેલે વાત કરી હતી. ધોરણ 10નું બોર્ડનું પરિણામ જે આતુરતાથી આપણે રાહ જોતા હતા એ પરિણામ આજે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ થયું છે. તો ગુજરાતનું બોર્ડનું જે પરિણામ છે એ 54.42% છે, અને એની તુલનામાં કચ્છનું જે પરિણામ છે એ 54.77 છે. એટલે આપણે 0.35% આપણે બોર્ડ કરતાં કચ્છનું પરિણામ પ્લસ છે. ગઈ વખતે જે છે એ બોર્ડનું પરિણામ 63.85% હતું, એની સામે આપણા કચ્છનું પરિણામ છે એ નીચું હતું, એ 54.42 હતું. એટલે ગઈ વખતની તુલનામાં આ વખત આપણું પરિણામ પ્લસ થયું છે. પરિણામ બાદ માતૃશાળાના આચાર્ય નીલમબેન વર્માએ મા અશાપુરા ન્યૂઝ સાથે વાત કરી હતી. અમારી સ્કૂલનું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે. 98.78% સાથે અમારી શાળાએ વિજય પ્રાપ્ત કર્યો છે.
અને આનંદની વાત એ છે કે અમારી સ્કૂલમાંથી 5 વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અને આ વખતે જ્યારે બધી જ જગ્યાએથી એક બૂમ હતી કે પેપર ગણિતનું ખૂબ અઘરું નીકળ્યું છે, વિજ્ઞાનનું અઘરું નીકળ્યું છે, ત્યારે આટલું સારું રિઝલ્ટ અમારી શાળાએ મેળવ્યું છે એ બાબતે અમને ખૂબ આનંદ છે. પરિણામ અંગે વીડિયા સ્કૂલના આચાર્ય ડોક્ટર હાથીએ પણ મા અશાપુરા ન્યૂઝ સાથે વાત કરી હતી. અમારી સ્કૂલનું પરિણામ 86.31% આવેલું છે. ગત વર્ષે 75% રિઝલ્ટ હતું, એની સરખામણીએ ઘણું રિઝલ્ટ અપાયેલું છે. પરંતુ કચ્છની એક નામાંકિત સ્કૂલને કારણે અમને અફસોસ રહી ગયો છે કે અમે A1 ગ્રેડમાં કોઈ વિદ્યાર્થી નથી આપી શક્યા. એ અમને ઘણું દુઃખ છે, કારણ કે કચ્છની જે ખ્યાતનામ સ્કૂલોમાં ગણના થાય છે એ પ્રમાણે અમારે ઓછામાં ઓછા 20-25 જણા A1 ગ્રેડમાં આપવા જોઈએ એવું મારું અંગત માનવું છે. એટલે એ અમે ચૂકી ગયા છીએ, એનો અમને ખાસ અફસોસ છે. પરિણામ આવ્યા બાદ એક વાલીની મુલાકાત મા અશાપુરા ન્યૂઝે લીધી, ત્યારે ખરેખર એ વાલીને એ મા બાપને 100-100 સલામ. ગરીબી અને અભણ હોવા છતાં પણ પોતાની નાનકડી દીકરીને ભણાવવામાં કેટલી ચીવટ રાખી છે આ મા બાપે, તો ખરેખર તમામ લોકોએ આ મા બાપમાંથી કંઈક શીખવાનું રહ્યું. પૈસો એ જરૂરી છે, પરંતુ પૈસો ન હોય તો હવે અમારી દીકરીને કે અમારા દીકરાને ભણાવી નહીં શકીએ, એ વાતનો છેદ આ મા બાપે ઉડાડ્યો છે. તો મળીએ જેને સલામ કરવાનું મન થાય એ મા બાપને. મારું હિરુબેન નામ, મને મારી છોકરી ભણાવી જ છે સાહેબ. હું સુવું ને તો મને ઉઠી જાઉં એમ થાય કે મારી દીકરીને ભણાવું. મને બહુ શોખ, મારી 5 દીકરીઓ છે, દીકરા નથી. દીકરી 4 ભણાવ્યું, હવે એ સહેલી દીકરી હતી એને ભણ્યાનો શોખ હતો ને અમને ભણાવવાનો શોખ છે. અને બાપુજી ગાય હા ભણાવશું ચોક્કસ. તો રબારી સમાજની દીકરીએ પણ આ અંગે પોતાની વાત કરી હતી. રબારી સમાજ અને કચ્છ માટે ગૌરવ સમાન એવી આ દીકરીને મળી. રબારી રાણીબેન પંચાણ, 10મામાં 60% હા, ટીચરની ફેકલ્ટીમાં BA વિથ ઇંગ્લિશ કરવાનો છું. હા, પપ્પા ગુવાર છે, ગાયો દોરે છે. મારા મમ્મી પપ્પા તરફથી. હા, અને આગળ વધો. જાગો ગૌ ભક્તો જાગો, અખિલ ભારતીય નવયુગ સંસ્થા, ગૌરક્ષા, આરોગ્ય, શિક્ષા, કિસાનો કી ઉન્નતિ, સંસ્કૃતિ ચિંતન, નારી સંરક્ષણ ઇત્યાદિ સમાજ ઉપયોગી કાર્યકર્તી સંસ્થા યાની અખિલ ભારતીય નવયુગ સંસ્થા, ગુજરાત પ્રદેશ કાર્યાલય, પ્લોટ નંબર 73, વોર્ડ નંબર 10AA, ગુરુકુળ એરિયા, ગાંધીધામ, કચ્છ. ગુજરાત અધ્યક્ષ રાજભા ગઢવી, મોબાઈલ 9879714352. વિનોદભાઈ ભાનુશાલી, કચ્છ જિલ્લા મહામંત્રી, મોબાઈલ 9978906131. જયેશભાઈ ઠક્કર, કચ્છ જિલ્લા અધ્યક્ષ, 9925014845. રવિભાઈ ઠક્કર, તાલુકા અધ્યક્ષ, 9033030404. ડોક્ટર આનંદભાઈ ઠક્કર, 9879104038. અન્ય એક બાબત એ પણ મુશ્કેલીજનક છે કે ખાનગી સ્કૂલો બાળકોને દાખલ કરતા સમયે મા બાપનો ઇન્ટરવ્યુ લઈ તથા બાળકોના ઇન્ટરવ્યુ લઈ માનસિક પરેશાન કરે છે, તે તદ્દન ગેરકાયદેસર છે. ખાસ કરીને સિનિયર KG અને જુનિયર KG અંદર વાલીઓના ઇન્ટરવ્યુ ન લેવા જોઈએ, અને પ્રાથમિક શાળાના ધોરણ 1 પણ ઇન્ટરવ્યુ ન લેવા જોઈએ. વાલીના ઇન્ટરવ્યુ અથવા તો બાળકનો ઇન્ટરવ્યુ એ RTE એક્ટની વિરુદ્ધમાં છે. કોઈપણ વાલીનું ઇન્ટરવ્યુ લઈ શકાય નહીં, કોઈપણ બાળકનું પણ ઇન્ટરવ્યુ લઈ શકાય નહીં. અમારી પ્રાથમિક શાળાઓમાં તો આવા ઇન્ટરવ્યુ લેવાતા નથી, જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં લેવાતા નથી. ખાનગી શાળાઓમાં અથવા કોઈપણ બાલ મંદિરમાં KG, BV, સિનિયર KG, જુનિયર KG જો આવી બાબત ધ્યાન ઉપર આવશે તો આપણે એની કાયદેસરની કાર્યવાહી કરીશું. કારણ કે વાલીનું ઇન્ટરવ્યુ લેવું એ ગેરકાનૂની વાત છે, બાળકનું ઇન્ટરવ્યુ લેવું એ પણ માનસિક પરિતાપ જેવું કામ છે. તો એમાં કોઈપણ જગ્યાએથી અમને ફરિયાદ મળશે તો માની લઈએ કે ધોરણ 1 કોઈ બાળકનું ઇન્ટરવ્યુ લેવામાં આવે છે તો RTE એક્ટની જોગવાઈ મુજબ એ શાળાને દંડ ફટકારવાની જોગવાઈ છે, એની માન્યતા રદ કરવાની પણ જોગવાઈ છે, અને એની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ જોગવાઈ છે. એ રીતે ખાનગી સ્કૂલો વિવિધ બાબતોમાં સરકારના નિયમોની એસી કે તેસી કરે છે. હવે વાલીઓએ કોઈ સે શરમ રાખ્યા વગર સંગઠિત થઈ અવાજ ઉઠાવવાની જરૂર